सर्वावतारी उपासिष्ट देव भगवान श्री स्वामीनारायण, भगवान श्री स्वामीनारायण ने प्रतिकृति कहता भगवान ना स्वरूप ने विषय जेमा अखंड वृत्ति रहे एवं अपना सौना प्राण आधार एवं गोपीनाथ जी महाराज पावन सानिध्य में मंदिर में विराजमान हरिकृष्ण महाराज 160वां वार्षिक पाठोत्सव प्रसंगे आयोजित श्रीमद सत्संगी जीवन की आ दिव्य सप्ताह पारायण અને એના વક્તા પદે વિરાજમાન સંપ્રદાયના ખૂબ વિદ્વાન છે, શાસ્ત્રોની જેમને બહુ સમજ છે અને કદાચ મૂળ સંપ્રદાયને વિશે શાસ્ત્રાર્થ કરવાનું થાય અને કોઈ પણ એક સંત વિદ્વાન જ્ઞાનપ્રકાશ શાસ્ત્રીજીના આશીર્વાદથી સભાને જીતી શકે એવો કોઈ સંત હોય તે છે આપણો વક્તા વિદ્વાન ભક્તિ પ્રકાશ સ્વામી. સભામાં ઉપસ્થિત ગઢપુર પ્રદેશ આગેવાન વિદ્વાન વયોવૃદ્ધ સંત સ્વામી શ્રી હરિપ્રકાશ દાજી સ્વામી અને જેમના માટે સારો એ સંપ્રદાય ખૂબ આદર ભાવ ગૌરવ સેવી શકે જેમના વિશે મેં હમણાં વાત કરી એવા શ્રી ત્રિકમચરણ સ્વામીજીના કૃપાપાત્ર શિષ્ય ખૂબ નિર્માની છે. હમણાં મેં વાત કરી કે હું સત્સંગમાં એક નાના નાનો સંત છું, એવા બહુ મહાન છે, વિદ્વાન છે, એવા આપણા સૌને લાડીલા છે એવા સ્વામી શ્રી જ્ઞાનપ્રકાશ દાજી સ્વામી. ઉપસ્થિત ઘણા બધા અહીંયા વડીલ સંતો છે, અમારા મહુવાથી ભક્તધને દાજી બધાઈ રહ્યા છે, ઘેલા કાંઠેથી શ્રી ભક્તિપ્રિય શાસ્ત્રીજી છે, આપણા વક્તા મહોદયના ગુરુ એવા વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી ધર્મપ્રસાદ દાજી સ્વામી છે, અમારા જસદણમાં વર્ષો સુધી રહીને સેવા કરી એવા શ્રી ભક્તિજીવન સ્વામી છે. મારે દ્રષ્ટિ કરવી પડશે કોણ કોણ રહી ગયું એમાં. નારાયણ પ્રસાદ સ્વામી છે, આપણા કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણ દાજી સ્વામી છે, ગઢપુરના ઘણા બધા આગેવાન સંતો છે, આ જૂનાગઢથી કોઠારી સ્વામી દેવનંદન દાજી પધાર્યા છે, શ્રી નારાયણ ચરણ સ્વામીજી પધાર્યા છે, નાયર ગુરુકુળથી ભક્તિ સ્વરૂપ સ્વામી વાસુદેવ સ્વામી એમના શિષ્ય કેશવ સ્વામી, આપણા ચેરમેન શ્રી ખૂબ કર્મઠ છે એવા હરજીવનદાસ શાસ્ત્રીજી, આશીષણ કોઠારી હરિપ્રસાદ સ્વામી વગેરે ગઢપુર પ્રદેશના તમામ આદરણીય વિદ્વાન સંતો અને જેમણે પોતાના ગુરુ પ્રત્યે અસાધારણ પ્રીતિ હતી અને એનું ઋણ ચૂકવવા માટે આ સરસ મજાનું આયોજન કર્યું છે એવા સાપરા પરિવારના શ્રી લાલજીભાઈ, એમના સુપુત્રો શ્રી વિજયભાઈ, ધર્મેન્દ્રભાઈ વગેરે, એમના બધા ભાઈઓ શ્રી મનસુખભાઈ, કેશવજી, પ્રેમજીભાઈ બધા પત્રિકામાં નામ લખ્યા છે, જેમના વિશે શાસ્ત્રીજી વાત કરી એવા સમગ્ર સાપરા પરિવારના તમામ ભક્તજનો, અને ભવિષ્યમાં જે વચનામૃત શતાબ્દી મહોત્સવ થનાર છે જેમાં એમણે બહુ શ્રદ્ધાથી ઉમંગથી પોતાની સદલક્ષ્મીના દાનની જાહેરાત કરી છે એવા ઉપસ્થિત પરમ ભગવદ શ્રી પ્રાગજીભાઈ ભીકડિયા, અહીંયા ઘણા બધા ભક્તો છે, અહીંયા ટ્રસ્ટી સભ્ય અમારા શ્રી અર્જુન ભગત, સુરેશભાઈ ગાવાણી ઉપસ્થિત છે, ભાવનગરથી અમારા ધર્મશ્રી ભગત છે, ત્યારે ઉપસ્થિત તમામ ભાવિક ભક્તજનો આપ સૌને અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર ગઢડામાં આ સ્થાનમાં બેસીને કીધું કે આ ગઢડું છે ને, એ ગઢડું નથી, ગામ નથી, શહેર નથી, આ ઓસરી પણ નથી, આ અક્ષરધામનું મધ્ય છે એવું સહજાનંદ સ્વામી મહારાજ બોલ્યા છે. હવે આમાં તો જેની પર બહુ મોટી ઈશ્વરની કૃપા હોય ને એને આ લીંબતરુ નીચે બેસી શાંતિથી ભગવાનની માળા કરવાનું જેને પ્રેરણા મળે એવા બહુ ભાગ્યશાળી જીવાતમાં હોય છે, અને એવા ભાગ્યશાળી જીવાતમાં હાલમાં આ સભામાં આપ સૌ ઉપસ્થિત છે. વર્ષોથી ગઢપુર પ્રદેશના તમામ ભક્તોના હૃદયમાં જેનું સ્થાન બહુ મોટું છે એવું ગોપીનાથજી મહારાજના પાવન સાનિધ્યમાં આપણે બધા ઉપસ્થિત છીએ. શ્રીજી મહારાજે ગરડાને પોતાનું ઘર માનીને રહ્યા, મહામુક્ત એવા શ્રી દાદા ખાચરના પરિવારને મહારાજે પોતાનો માન્યો છે. અહીંયા મોટીબા, લાડુબા, જીવુબા આદિ મહામુક્તોની દિવ્ય પરંપરા છે. આનો ઇતિહાસ એટલો ભવ્ય છે કે એની સપ્તાહ પારણ કરીએ ને તો પણ ઓછું પડે એટલો ગઢપુર ધામનો અપરંપાર મહિમા છે. કેમ જે શ્રીજી મહારાજે મોટા ભાગના વચનામૃત, મોટા ભાગના નહીં આમ તો બહુધા 262 માંથી 184 જેટલા વચનામૃતો જે સ્થાનમાં શ્રીજી મહારાજે કયા હોય એ સ્થાનનો કેટલો મહિમા, કેટલો બધો મહિમા હોય, ત્યારે આજે જયારે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય કહેતા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય એની શાખા પ્રશાખાઓ એમાંથી નીકળી ગયેલા બધા આજે જયારે વચનામૃતની વાત કરતા હોય, ત્યારે અમે તો ગયા માગસર સુધી ચોથે એટલે વચનામૃત જયંતિએ પણ તમામ સંસ્થાના વડીલ સંતો હરિભક્તોને વાત કરી હતી કે આ તો આપણું ગઢપુર ધામ છે, અહીંયા આપણે જે સંકલ્પ કરીએ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ અવશ્ય પૂર્ણ કરે, અમે હૃદયથી આજે ભગવાનના ચરણોમાં એવી પ્રાર્થના કરીએ છીએ અને એવો શુભ સંકલ્પ સેવીએ છીએ કે ગઢપુર ખાતે પણ ભવ્યાથી ભવ્ય વચનામૃતનો દ્વિશતાબ્દીનો મહોત્સવ ઉજવાવો જોઈએ અને મહારાજ અવશ્યપણે કોઈકને કોઈકને પ્રેરણા કરશે. આજે હમણાં જ્યારે ચેરમેનશ્રીએ જાહેરાત કરી,
બહુ આમ હૃદય ખરેખર આમ બહુ શ્રદ્ધાથી ગર્વથી ઉભરાઈ ગયું. એક સામટે એક જ હરિભગત ની આટલી મોટી સેવા સંપ્રદાયની અંદર મેં બહુ પહેલી વખત જોઈ છે, અને ગોપીનાથજી મહારાજની કૃપાથી અમને સેવા મળી છે. અને પાછા હરિભક્ત પણ બહુ નિર્માની છે કે ગોપીનાથજી મહારાજ માટે શું ન થાય. માટે આ સંપ્રદાયની અંદર ધન ધાન્યની તો કોઈ ખોટ છે નહીં. પૂર્વે ભક્તિ જીવન ભક્તિ તને સ્વામીએ બધા જૂના અનુભવો કયા કે વખતે રૂપિયો બહુ મોંઘો હતો અને એવી બધી અપાર મુશ્કેલીઓ હતી, ત્યારે પણ જો શ્રીજી મહારાજ બ્રાહ્મણના વેશ પધારીને આ ઉત્સવને ભવ્ય કર્યો હોય તો વર્તમાન સમયમાં તો મોટા સંતો એવું કહે છે કે લક્ષ્મીજી ક્રીડાંગણ કરવા નીકળ્યા છે. હાલમાં સમય બહુ સરસ છે. પ્રથમ આવે છે ધન, આમ તો તન મન ધન હોય પહેલા ધન આવે, પણ આપણે ચાલો ધનની વ્યવસ્થા થઈ ગઈ. સ્થાન નો તો અપરંપાર મહિમા છે, એટલે સ્થાન નો કોઈ પ્રશ્ન જ નથી. સોનામાં સુગંધ જેવું કામ છે. સમગ્ર જગતમાં વચનામૃત શતાબ્દી મહોત્સવ ઉજવાય અને ગઢપુરમાં ઉજવાય ને એટલે એક હજારા જેવું કામ થાય. એટલે સ્થાન તો છે આપણી પાસે, દેવ તો આપણી પાસે છે. રહી વાત સંતોની, તો સંતોની તો આ સંપ્રદાયમાં કોઈ ખોટ છે નહીં. અને શ્રીજી મહારાજની કૃપાથી કંઈક એવી વ્યવસ્થા થઈ કે 16-17 વર્ષના મારા આચાર્ય પદ દરમિયાન 684 જેટલા સંતોને દીક્ષા અપાવવાનું સૌભાગ્ય અમને ભગવાને અપાવ્યું છે. મને લાગે આ સંપ્રદાયની અંદર એક કદાચ બહુ મોટી એક ઈશ્વરની કૃપા ગણાય. તો 684 સંતો તો અમારા જ દીક્ષિત છે. જો અમે એને ભલામણ કરીએ તો એને અવશ્યપણે આ મહોત્સવની અંદર સેવા આપવી પડે. એટલે સંતોનો તો કોઈ પ્રશ્ન છે નહીં. પછી આવે છે આચાર્ય મહારાજ. પેલા આચાર્ય મહારાજ ના બહુ નાટક હતા. અમારી પાસે ટાઈમ નથી, મુહૂર્ત નથી, સમય નથી, ફલાણું નથી, ઢીકણું નથી. શ્રીજી મહારાજ કે તો ઘરે આરામ કરો. હમણાં મને વક્તાશ્રીએ કીધું, મને વક્તાશ્રીએ કીધું કે બાળું જયારે કથા નક્કી થયું ને તો મને પોતે નવાઈ લાગી. એ વડતાલના સંત નો મેળ અહીંયા પડી કેવી રીતે ગયો? તો મને કહેલી 370 ની કલમ હટી ને એટલે મારો મેળ પડી ગયો. એટલે આપણે સંતોની કોઈ ખોટ નથી. રહી વાત આચાર્ય મહારાજની, આચાર્ય મહારાજ છે ને રેસિડેન્ટ છે. 7 દિવસ તો શું, 17 દિવસ ગઢપુરમાં કહેવું તો પડ્યા રહું ખૂણામાં ગઈ, કારણ કે આ તો અક્ષરધામનું મધ્ય છે. પછી આવે છે ઘણી બધી બાબતો આવે છે. પછી આવે છે કર્મઠ કાર્યકર્તાઓની, સ્વયંસેવકોની, ઉત્સાહી હરિભક્તોની. એટલે અમે હરિજન સ્વામીને કોઈ વાત કરી, એ તો આપણી પાસે ગઢપુર પ્રદેશના લગભગ 360 ગામડાઓ છે, એમાંથી માનીએ 200 ગામડાઓ સક્રિય હોય તો એક એવી વ્યવસ્થા કરી, આપણી પાસે સંતો છે તો એવી ટીમો બનાવીએ અને ટીમોને બધી છૂટ આપીએ, એમને ગાડીની વ્યવસ્થા કરી આપીએ અને બધી સંતોની ટીમ અલગ અલગ દિશામાં તમામ ગામડાઓમાં જાય, સત્સંગનો પ્રચાર કરે, સભા કરે, હરિભક્તોને પ્રેરિત કરે. કેમ જે આ ઉત્સવની અંદર બહુધા 80% કરતા પણ વધારે હરિભક્તો જો આ ઉત્સવ મહોત્સવને શોભાડશે તે ગઢપુર પ્રદેશના ગામના ભક્તો જ શોભાડશે. માટે એનું પોષણ કરે છૂટકો છે. જે મૂળ વૃક્ષના મૂળમાં પાણી પાઈએ તો વૃક્ષ આખું લીલું છમ રહે, એમ આપણને એક દિવ્ય તક મળી છે. આને એક સરસ મજાની તક સમજવાની, આને એમ સમજવાનું ગોપીનાથજી મહારાજ મંદિરમાંથી બહાર નીકળીને આપણને આ તક આપી રહ્યા હોય ને એવી આ સરસ મજાની તક છે. એટલે ગઢપુરના જેટલા સંતો, હમણાં કોઈ બોલતું હતું કે અમારા ગઢપુરના સંતોના જીવમાં લોહીના રક્તકણમાં ગોપીનાથજી મહારાજ છે, તો રક્તકણમાં જે ગોપીનાથજી મહારાજ છે ને એનું રક્તકણ ચૂકવવાનો ટાઈમ આવી ગયો. હવે આ બોલવાની વસ્તુ નથી. ઇટ્સ નોટ અ સબ્જેક્ટ મેટર ટુ સ્પીક ટુ એક્ટ, ઇટ્સ મેટર ટુ વર્ક, કામ કરવાની વાત છે. અને આ વડીલોની સમિતિ બનાવી છે. વડીલો તમારે આશીર્વાદ જ આપવાનો, કામ તો યુવાનો કરશે. ગઢપુરના બહુ વિદ્વાન સંતો છે. અહીંયા કેશવ સ્વામી છે, હરિપ્રસાદ શાસ્ત્રી છે, હરિજીવન સ્વામી છે, અને આ બધા યંગ સંતોને વિદ્વાન અને સંપ્રદાય લેવલના જો કોઈ બનાવ્યા હોય ને તે બધાના ગુરુ એવા જ્ઞાન પ્રકાશ શાસ્ત્રીજી ઉપર છે. આ બહુ મોટી વાત છે. માટે લાગી પડીએ, સરસ મજાની ટીમથી લાગી પડીએ. લિટરેચર સરસ મજાનું હોય, સંકલ્પ પત્ર હોય, ભક્તોને પ્રેરિત કરીએ, વચનામૃતના પાઠનું પ્રોત્સાહન આપીએ, વચનામૃતોની પ્રતો આપીએ, ગામડે ગામડે મંદિરે મંદિરે હરિભક્તોએ હરિભક્તોએ. અને બીજું, ગયા વર્ષે આપણે કર્તક સમયમાં વડતાલ ખાતે જે વચનામૃત મહોત્સવ ઉજવ્યો હતો એની આપણી પાસે એક સરસ મજાની એક વ્યવસ્થા છે. આપણને ખ્યાલ છે કેવી રીતે કામ કરવું, ત્યારે બહુ બધી સુંદર વ્યવસ્થાઓ છે. એનાથી પણ આગળ વધીને હવે જે પ્રમાણે જાહેરાતો થઈ છે અને જે પ્રમાણે યજમાનો થયા છે અને જે પ્રમાણે ઉમંગ ઉત્સાહનું વાતાવરણ છે, તો એક હજી પણ ભલામણ કરીશ. સંપ્રદાય દક્ષિણ દેશનો બહુ વિશાળ છે અને બધાની પાસે બહુ જબરદસ્ત શક્તિઓ છે. એ શક્તિઓનો સદુપયોગ કરીએ. ગોપીનાથજી મહારાજના નામે એ સંતોને આપણે આગ્રહ કરીને કહીએ
કે તમારે આટલું 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 કરવાનું છે, પછી જુઓ તમે એ વૈશ્વિક લેવલનો ઉત્સવ ગઢપુરના આંગણે ન થાય તો પછી મને કહેજો. પણ એના માટે બહુ એક ઉદારતાનું વાતાવરણ જોઈશે. આપણી પાસે સાંખ્યોગી બહેનો, સૌથી વધારે સાંખ્યોગી બહેનો પણ ગઢપુર પ્રદેશમાં છે. કોઈ વસ્તુ જાજી હોય ને તો સારી બાબતે જાજી હોય, નરસી બાબતે જાજી હોય, માથાકૂટે બહુ જાજી હોય. પણ કળિયુગની અંદર જો ખરેખર તમારે આત્યંતિક કલ્યાણ મેળવવું હોય ને તો ઘોર માથાકૂટની વચમાં રહીને પણ જે સ્થિર બુદ્ધિથી ભગવાનને ભજન કરે છે ને એને કોઈ દિવસ ક્યારેય વિઘ્ન આવતું નથી. માટે મારે હૃદયથી તમને સૌને ભલામણ છે, સાંખોગી બહેનોને ભલામણ. ચાર મંડળના ચાર બહેનો એક ગાડીમાં હોય ને તો પણ એક મંડળના બહેનો હોય ને એવી રીતે વર્તશો ને તો ઓટોમેટિક ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજનો ઉત્સવ ભવ્ય થઈ જશે. પણ એના માટે થોડું જતું કરવાની ભાવના જોશું, ત્યારે એડજસ્ટમેન્ટ કરીશું તો બહુ મજા આવશે. એક બસની અંદર 50 સીટ હોય, એની અંદર 100 માણસ બેઠા હોય ને હોય હો હમાઈ જાય ને, એ જે આનંદ આવે આખી વાત જુદી હોય છે. માટે હૃદયની ભલામણ બધા આપણે લાગી પડી. આપણી પાસે બહુ વ્યવસ્થા છે, અદ્ભુત શક્તિ છે, બૌદ્ધિક ધન છે આપણી પાસે, આપણી પાસે યુવા ધન છે, આપણી પાસે ધન દેનારા દાતાઓની પણ કોઈ ખોટ નથી, અને આપણી પાસે ભજન કરનારા તપસ્વી ત્યાગી સંતો બાઈઓ ભાઈઓની પણ કમી નથી. માટે ઉત્સવ કરીએ અને આ દાદા ખાચરનો દરબાર જેને શ્રીજી મહારાજ અક્ષરધામનું મધ્ય કીધું છે એના મરમ્મતની અને એને ભવિષ્યમાં પ્રિઝર્વની પણ વાત થઈ છે, ત્યારે બહુ ખરેખર આ એક બહુ વિચારવા વાળી વસ્તુ છે. કારણ કે આ કાસ્ટની બનેલી હવેલી છે, જે તે સમયની ગમે ત્યારે આકસ્મિક રીતે પણ જો શોર્ટ સર્કિટથી આગ લાગે તો ઘણું બધું નષ્ટ થઈ જાય. ત્યારે હવે એવો પ્લાન કરવો જોઈએ કે ક્યાંય પણ કોઈ જગ્યાએ ઇલેક્ટ્રિકના વાયરો જ ન હોય, વ્યવસ્થા એવી કરીએ કે આને કોઈ કાળે ક્યારે પણ શોર્ટ સર્કિટ ન થાય. આજે ગોપીનાથજી મહારાજના દરબારમાં અમે અભિષેક કરતા હતા ત્યારે અમે જોયું ઘણા બધા વાયરો લબડતા હોય છે. આપણે કારણ કે આપણી પાસે આ એક જ વસ્તુ છે, આપણે વ્યવસ્થા એવી કરવી જોઈએ. હવે તો બધી બહુ ટેકનોલોજી બહુ બધી બુદ્ધિ આવી ગઈ છે લોકો પાસે, એવી વ્યવસ્થા કરીએ કે શોર્ટ સર્કિટની ક્યારેય કોઈ સંભાવના જ ન રહે, ત્યારે સરસ મજાનો દરબારગઢ પ્રિઝર્વ થાય. કારણ કે આ એક બહુ અદ્વિતીય બાબત છે. જેમ સહજાનંદ સ્વામી મહારાજ સર્વોપરી છે, એમ સહજાનંદ સ્વામી મહારાજનો લિંબ તરુણ દરબારગઢ સર્વોપરી છે. આની તોલે કોઈ આવે નહીં, આની તોલે કોઈ ન આવે. ત્યારે મારી હૃદયથી ભલામણ છે આ ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજનો દરબાર જે મહારાજની કૃપાથી આપણને મળ્યો હોય, આવી સરસ મજાની તક મળી હોય, આપણા વડીલોએ પણ આ ગઢપુરને કાયમ સર્વ પ્રકારે સેવા સહયોગ પૂરો પાડ્યો હોય, ત્યારે આપણી પણ ફરજ છે ઉત્સવમાં ભાગ લઈએ, કાર્ય કરીએ. 8-10 મહિના છે આપણી પાસે, પણ આપણે હવે આયોજનો કરવા પડશે, ગામડે ગામડે ફરવું પડશે, ગામડા ફેર્યા સિવાય મેળ નહીં પડે. કદાચ પૈસો 25 કરોડે ભેગા થઈ જાય, પણ 25 કરોડથી એવો ઉત્સવ નહીં થાય જે ઉત્સવ બધા ગામડાના હરિભક્તોને તમે જયારે સંમિલિત કરી દેશો ને ત્યારે ઉત્સવ ઓટોમેટિક ભવ્ય થઈ જશે. કેમ કે આપણે વાસ્તવમાં મૂળ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર કરવાની વાત છે. આ સંપ્રદાય શ્રીજી મહારાજે કેવળ આત્યંતિક કલ્યાણ માટે સ્થાપ્યો છે. આ કોઈ ભભાકીઓ પંથ નથી, આમાં કઈ વ્યક્તિ વિશેષની પ્રશંસા કે એની વાત નથી, આમાં કઈ ધન પ્રાપ્તિ મેળવવાની વાત નથી, આમાં કોઈ વ્યક્તિની ઉપાસના કરવાની પણ વાત નથી. આમાં ઉપાસના કરવા યોગ્ય કેવળ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ શ્રી હરિ અને શ્રી હરિની આજ્ઞા અનુસાર આપેલા દેવો એની સેવા પૂજા ભક્તિ કરીએ એટલે આપણું આત્યંતિક કલ્યાણ થઈ ગયું એમ સમજવું. ત્યારે વાલા ભક્તો આ એક સરસ મજાની તક છે, આપ સૌ લાભ લેજો. અંતમાં સાપરા પરિવાર, આમાં શાસ્ત્રીજી કેવું છે, ઘણા લોકો પૈસા ખૂબ કમાય અને સેવા પણ કરે, પણ આ હરિભગતની જે સેવા છે ને એને ડબલ બેનિફિટ છે. એને આખી જિંદગી તુલસીની માળા, કંઠી ચંદનની માળા, ચંદનની પેટીઓ, સરસ મજાના સાંપ્રદાયિક હરિભક્તો ભજન કરી શકે એના માટેની માળાઓ અને લગભગ બંને દેશ ગાદીમાં અહીંયા કચ્છ ભુજના સંતો હાજર હતા, અમદાવાદ દેશના સંતો પણ હાજર હતા, જૂનાગઢ પ્રદેશ હોય, ધોલેરા હોય, ગઢપુર હોય, વડતાલ હોય, તમામ પ્રદેશની અંદર સંતોની માંગણીને કારણે આ પરિવારે લાલજીભાઈ ખાસ કરીને મારા નિવાસસ્થાને આવ્યા હતા, બધી વાત કરતા હતા ત્યારે મને બહુ આમ આશ્ચર્યચકિત થઈ જવાયું. એ પ્રકારનું એમનું કાર્ય, એમાંથી જે સદલક્ષ્મી કમાણા અને એ સદલક્ષ્મી એમણે એમના ગુરુજનો ખાસ કરીને એમણે મને વાત કરી કે ત્રિકમચરણ સ્વામીના આશીર્વાદથી મારા વડીલોએ આ સત્સંગની અંદર સેવા કરી છે અને હાલમાં અમારા ગુરુ જ્ઞાનપ્રકાશ શાસ્ત્રીજી છે એમણે એમને પ્રેરણા કરી આ પાટોત્સવ અમે વર્ષો પહેલા
અને હવે પછીનો પણ એક પાઠ સો નોંધાયો છે ત્યારે આજે મેં સદલક્ષ્મી ખરેખર જે એનો ઉપયોગ કર્યો છે ને ત્યારે મને એવું લાગે છે કે તમે હૃદયથી ખૂબ ખૂબ ભાગ્યશાળી ધન્યભાગી બની ગયા છો. આખી જિંદગી તમે આ તુલસીની માળા કંઠી બનાવીને અને આજે તમે અર્પણ કરી છે. શાસ્ત્રીજી આ ચંદનની જે માળાઓ હોય છે ને એ કહેવાની વાત હોય છે બહુ બહુ મોંઘી હોય છે અને મોંઘી એટલે ધનથી મોંઘી તો સમજ્યા, પણ કોઈ હરિભક્ત ભગવાનનું ભજન કરતા કરતા એ માળા બનાવી હોય અને એ માળા કોઈ હરિભગત ફેરવે ને તો ચોક્કસ શ્રીજી મહારાજ એની પર રાજી થાય, કારણ કે આ કોઈ પ્રોફેશનલ વે માં બનાવવામાં આવેલું નથી. માટે હરિભગત ઉપર અમે બહુ રાજી છીએ. એ સાપરા પરિવારના આમંત્રણને માન આપીને અમે પણ પધાર્યા, ગાદીવાલાશ્રી પણ પધાર્યા, લાલજી મહારાજ પણ પધાર્યા અને ગઢપુર ટેમ્પલ બોર્ડે લાલજી મહારાજનો સત્કાર પણ કર્યો. આ બધી વસ્તુ બહુ એકમેક સાથે ખૂબ લગાવવાળી છે, સમન્વયવાળી છે અને અમને બહુ આનંદ છે. હજી પ્રસંગ બે દિવસ ચાલશે અને પૂર્વે પણ કહ્યું તે પ્રમાણે વિદ્વાન ભક્તિ પ્રકાશ શાસ્ત્રીજી છે બહુ એક ટેલેન્ટેડ સ્વામી છે. સંપ્રદાયના કોઈ પણ પ્રશ્ન કોઈના મનમાં ખૂણે ખાંચરે પણ જો હોય અને તમે ભક્તિ પ્રકાશને પૂછશો તો ભક્તિ પ્રકાશ એકદમ સેકન્ડોમાં એનો જવાબ આપે ને એટલા વિદ્વાન સંત મળ્યા છે. ત્યારે એની કથા સાંભળજો, મનન કરજો, વિચાર કરજો તો ચોક્કસ આપણા પરિવારની પણ જે કઈ ભાવના છે સાર્થક થશે. ગોપીનાથજી મહારાજ સર્વ પ્રકારે તમામ ભક્તોનું મંગળ વિસ્તારો અને કાયમ આપણને સદવિચાર આપો, આપણું જીવન નિર્માનીપણાના ભાવને પામે, આપણું નામ બોલાવે ન બોલાવે, આપણને કોઈ આમંત્રણ પત્રિકા આપે ન આપે, પણ એક કેવળ ભગવાનને સંભાળીને કામ કરીએ ને બાકી બધી વસ્તુ છુલ્લુક છે. કેમ જે આવડા મોટા સંપ્રદાયના આપણે બધા આશ્રિત છીએ, માટે એ ગોપીનાથજી મહારાજની કૃપાથી આપણું જીવન ખૂબ નિર્માનીપણાના ભાવને પામતું રહે એવી એમના ચરણકમળમાં પ્રાર્થના અસ્તુ. સૌને ભાવથી અમારા જય સ્વામિનારાયણ.